नमस्कार विद्यार्थी मित्रों, श्री बीबी एन पीबी हिरप्रा कन्या विद्यालय में आपनों ई लर्निंग अभ्यासक्रम में आपनों हार्दिक स्वागत है। विषय नामना मूल तत्व, एम धोरण 11 कॉमर्स, एम प्रकरण नंबर 11 बैंक शिलक में। तो आप भाग पहलानु छलू चेप्टर बैंक शिलक में कई रीते तैयार करव। तो विद्यार्थी मित्रों, आ चेप्टर सौथी अगत्यनु छे, कारण के आ चेप्टर ए 11 मार्कनू पूछाय छे। तो आजे एनो आपणे ऊंडाणपूर्वक अभ्यास करशुं, सॉरी 6 मार्कनो आनो दाखलो पूछाय छे, तो बैंक शिलक मेंनो, तो एटला माटे सौथी अगत्यनो गणाय छे। तो अहींया आपणे एमां आटली 10 वस्तुओ जोवानी छे, प्रस्तावना, पासबुक, रोकड़ मेन, बैंक शिलक अने बैंक ओवरड्राफ्ट, बैंक शिलक मेळवानो अर्थ, बैंक शिलक तैयार करवाना हेतुओ अने उपयोगो, रोकड़ मेन अने पासबुक प्रमाणे बैंकनी बाकीना तफात आपवाना कारणों, बैंक शिलक में तैयार करवानी पद्धति अने उदाहरणों, रोकड़ मेल अने पासबुकनी तारीख परथी बैंक शिलक में तैयार करवो अने रोकड़ मेल में सुधारेली बाकी परथी बैंक शिलक में। तो प्रस्तावना, बैंक शिलक में शू छे, तो रोकड़ मेल अने बैंक व्यवहारो नोंधवा माटे 2 खानावाळो अने 3 खानावाळो रोकड़ मेल तैयार करो। हालना संजोगमां बैंकनी सेवाओ कोईपण પણ વેપાર ધંધા માટે ખૂબ જ અગ્ય। મોટાભાગના વેપારીઓને અત્યારે હાલમાં બેંકને લગતા વ્યવહારો સૌથી વધુ પ્રમાણમાં થતા જોવા મળે છે। નાણાં ચૂકવવા માટે કે નાણાં મેળવવા માટે બેંક દ્વારા ચૂકવણી કે વસૂલ માટે ખૂબ જ પ્રચલિત જોવા મળે છે। આધુનિક સમયે બેંક સાથેના વ્યવહારનું પ્રમાણ ખૂબ જ વધતું ગયું છે। આધુનિક જમાને જોઈ હાલની અંદર દિન પ્રતિદિન આપણે બેંકને સાથેના વ્યવહારોનું પ્રમાણ સતત વધતું જોવા મળ્યું છે। બેંક સાથેના અને બેંકના વ્યવહારો માટે કોઈ વેપારી બેંકમાં ખાતું ખોલે ત્યારે તેને બેંક તેને પાસબુક કે પત્રક આપે છે। આ પાસબુક વેપારી બેંક પાસે કરેલા વિવિધ પ્રકારના વ્યવહારની નોંધ બેંક દ્વારા કરવામાં આવે છે। જોઈ કે જ્યારે આપણે બેંકમાં ખાતું ખોલાવીએ તો બેંકના ખાતા ખોલાવવા સાથે બેંક આપણે પાસબુક આપે છે। પાસબુક એ આપણા માટે પત્રક છે અને આ બેંકના પાસબુકને આધારે ધંધાની અંદર વ્યવહારો બેંકને સાથે લખવામાં આવે છે। પાસબુક એ બેંકના ચોપડે અથવા બેંકે તૈયાર કરેલા વેપારી ખાતાનો ઉતારો છે। શું હે? તો પાસબુક એ બેંકના ચોપડે બેંકે તૈયાર કરેલ વેપારી ખાતાનો શું છે ઉતાર? આપણે પાસબુકમાં જે એન્ટ્રી કરી છે બેંકે તૈયાર કરેલી વેપારી માટેનો શું છે ઉતારો? પાસબુકમાં વિગતો બેંક પોતાના ગ્રાહકને ભરી આપે છે અને પાસબુક રહી એ પાસબુકમાં વિગતો બેંક પોતાના ગ્રાહકોને આપે છે। જે વેપારીએ પોતાની ખાતાવહીમાં બેંક ખાતું રાખ્યું હોય કે રોકડ મેળમાં બેંક વ્યવહારો નોંધવા માટે બેંક ખાતું રાખ્યું હોય ત્યારે તેવા બેંક ખાતા પ્રમાણે બાકી અમુક ચોક્કસ નિયત પ્રમાણે કાઢવામાં આવે। જે વેપારી પોતાના બેંક સાથેના વ્યવહારો રાખ્યા હોય કે રોકડમાં બેંકના વ્યવહારો નોંધ્યા હોય તો બેંકમાં ખાતું રાખ્યું હોય તો તેના આધારે બેંકના ખાતા પ્રમાણેની બાકી અંગોને ચોક્કસ સમય નિયંત્રણ એની બેની પાસબુક પ્રમાણેની ચોક્કસ નિયમ પ્રમાણે સમય અનુસાર કાઢવામાં આવે છે। દાખલા તરીકે અઠવાડિયે તો નિયમિત ચોક્કસ નિયત સમય કાઢવામાં આવે છે। પાસબુક પ્રમાણે એન્ટ્રી તો અઠવાડિયાની હોય, પખવાડિયાની હોય, મહિને સમાન સંજોગમાં જોવા બધા જ વ્યવહારો વેપારી અને બેંક એમ બંને પક્ષને માં બરાબર છે અને ભૂલ વગરના હોય તો વેપારી ખાતા અને બેંક ખાતા પ્રમાણે બાકી અને પાસબુક પ્રમાણે બાકી મળી રહેવી જોઈએ। આ રીતે વેપારી નામું લખી અને બેંક સાથેના વ્યવહારો તમે લઈ કાઢો અને એ વ્યવહારો લખવાની બેની બાકીઓ સરખી આવે, બેંક પ્રમાણેની બાકીઓ અને પાસબુક પ્રમાણેની બાકી મળી જાય તો આપણે હિસાબો જે લખ્યા છે એ હિસાબો આપણા કેવા છે, સાચા છે એમ કહી શકાય। પરંતુ જો વ્યવહારોની નોંધ કરવામાં બેંકે અથવા વેપારી કોઈ ભૂલ કે ચૂક કરી હોય અથવા અન્ય કારણોને લીધે બેંક ખાતા પ્રમાણે બાકી અને પાસબુક પ્રમાણે બાકીની તફાત આવે તો આ તફાત કયા કારણોને લીધે મળ્યા છે તે શોધવું જરૂરી છે। પરંતુ જો આ બેંક સાથે વેપારો બેંક કે અથવા વેપારી કોઈ લખવામાં ભૂલ કરી હોય તો આ ભૂલને કારણેથી બેંક મુજબની પાસબુકની બાકીઓ ને બે વચ્ચે શું આવે છે તફાવત? બેંક પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીનો તફાત જોવા મળે છે। આ તફાતનું કારણ શોધવું જરૂરી બને છે। આ તફાતના કારણો શોધી બેંક ખાતા પ્રમાણે બાકી અને પાસબુક પ્રમાણે બાકી મેળવવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે છે તેને બેંક શિલક મેળવણી પત્રક અથવા બેંક શિલક મેળ તરીકે ઓળખવામાં આવે છે। તો આ પ્રમાણે પાસબુક મુજબની બાકી અને બેંક શિલક મેળ પ્રમાણેની બાકીઓ વચ્ચે જે તફાવતો શોધવામાં આવે છે એ પત્રક તૈયાર કરવામાં આવે તેને બેંક શિલક મેળ તરીકે ઓળખવામાં આવે છે।
बैंक शिलक मेरे खातु नहीं परंतु ते फक्त पत्रक छे। खास विद्यार्थी जो बैंक शिलक मेरे खातु नहीं परंतु शू पत्रक छे जेनो उपयोग बैंक खाता नी बाकी अने पासबुक प्रमाण बाकी ना पर थता तफात शोधवा अने जाणवा ते बाकी मेरवणी करवा माटे नु छे। आ पत्रक नी अंदर तो रोकड़ मेर प्रमाणे अने पासबुक प्रमाणे बाकी नो जे तफावत आवे छे ए तफावत शोधवा माटे अथवा बने नी मेरवणी करवा माटे सौथी वधु उपयोग थतो जोवा मळे छे। बैंक शिलक मेर बनावा माटे बे बाबतो खूब ज अगत्यनी छे। बैंक शिलक मेर बनावा माटे बे, एक वेपारी चोपड़े बैंक खातु एटले के रोकड़मेर अने बैंक चोपड़े वेपार खातु एटले पासबुक। तो वेपारी ने चोपड़े बैंक खातु एटले रोकड़मेर, वेपारी माटे बैंक खातु एटले शू गणा छे रोकड़मेर। खास विद्यार्थी मित्र याद रखजो, वेपारी ने चोपड़े बैंक खातु एटले नो क्यों गणा छे रोकड़मेर अने बैंक ना चोपड़े वेपारी खातु एटले शू कहेवाशे पासबुक। तो वेपारी ने चोपड़े बैंक खातु जुदू आपवामां आवे छे, वेपारी ना चोपड़े बैंक खातु रियु એટલે કે રોકડ ખાતું જુદું બનાવવામાં આવે છે અને અથવા ખાનાવાળા રોકડમેનમાં બેંક ખાતું રાખીને પણ બનાવાય છે તેનો અભ્યાસ આપણે રોકડમેનના પ્રકરણમાં કર્યો। હવે બેંકને ચોપડ વેપારી ખાતું અને પાસબુક વિશે સમજૂતી મેળવી। તો હવે પાસબુક એટલે શું? તો પાસબુક એટલે બેંકના ચોપડે રહેલા વેપારીના ખાતાનો ઉતારો કે નકલ એટલે પાસબુક। પાસબુક એટલે શું? તો કે પાસબુક એટલે બેંકના ચોપડે રહેલા વેપારી ખાતાનો ઉતારો। पासबुक एटले बैंकनो जे चोपड़े लखेली छे एज चोपड़ानी नकल तमने पासबुक में उतारो के नकल कर दिए एने पासबुक कहे छे। बैंके ज्यारे खाता वही में राखेला वेपारी खाता में बैंक द्वारा नोंधेला व्यवहारोनी माहिती चोपड़े के पत्रक में जोवा मळे छे। तो खाता वही में वेपारीना खाता बैंक द्वारा जे नोंधेला व्यवहारो होय अथवा जे माहिती आपी होय તે ચોપડે તેની નોંધ થાય છે। જ્યારે કોઈ વેપારી બેંકમાં ખાતું ખોલાવે ત્યારે બેંક તે વેપારી ખાતા અંગેની પોતાના ચોપડે મુજબની માહિતી આપે છે। જ્યારે કોઈ વેપારી બેંકમાં ખાતું ખોલાવે તો બેંક કે વેપારી તે ખાતા અંગેની પોતાના ચોપડા મુજબની માહિતી આપે છે। જે ચોપડી કે બુક આપે છે તેને આપણે શું કહીએ છીએ? પાસબુક। જ્યારે તમે બેંકમાં ખાતું ખોલાવશો એ ખાતા ખોલાવવાની સાથે સાથે તમને જે બુક આપે છે જેને આપણે પાસબુક કહેવામાં આવે છે। હવે કેટલીક વખત પાસબુક ચોપડી આપવાને બદલે નિયત અંતરે બેંક સ્ટેટમેન્ટ પત્રક આપે જે પણ પાસબુકની ગરજ સારે છે। કેટલીક વખત બેંકોને ચોપડી આપવાના બદલે અમુક અંતરે એનું સ્ટેટમેન્ટ આપે, બેંક સ્ટેટમેન્ટ એ પાસબુકની જ ગરજ, તમે જે વ્યવહારો કર્યા છે વ્યવહારોની એન્ટ્રી આપવા માટેની જે વિગતો તમને આપે છે એ પત્રક જ છે। જ્યારે વેપારી બેંકમાં રોકડ કે ચેક ભરે છે કે બેંક વેપારી વતી કોઈ નાણાં વસૂલ કરે છે ત્યારે બેંક તેની નોંધ વેપારી ખાતે જમા આપવા માટે પાસબુકમાં જમાખાનામાં નોંધણી કરે છે। જ્યારે વેપારી રોકડા કે ચેક બેંકમાં ભરે છે અથવા નાણાંની વસૂલાત કરે ત્યારે બેંક તેની વેપારી ચોપડાને ખાતે વેપારી ખાતે જમા આપવા માટે પાસબુકમાં ખાનામાં શું કરે છે? જમા કરે છે। એવી જ રીતે જો આપણે બેંકમાં રોકડા ભરી, ચેક ભરી અથવા નાણાંની વસૂલાત માટે કોઈ પાસેથી નાણાંનો ચેક આપણે મેળવ્યો તો વસૂલાત બેંક કરે તો એ બધી વેપારી ખાતે જમા આપે છે, એટલે પાસબુકમાં આ બધી નોંધને ખાનામાં જમા કરે છે। એવી જ રીતે વેપારી બેંકમાંથી નાણાં ઉપાડે, ચેક લખી આપે કે વેપાર બેંક વેપારી વતી નાણાં ચૂકવણી કરે કે ખર્ચ કે કમિશન વસૂલ કરે ત્યારે તેની નોંધ બેંક દ્વારા પાસબુકમાં ઉધાર ખાનામાં નોંધવામાં આવે છે। બે બાબત યાદ રાખવાની, બીજી અસર છે કે કોઈ વેપારી બેંકમાંથી નાણાં ઉપાડે અથવા ચેક લખીને કોઈને આપે, બેંક વેપારી આપણા વતી કોઈ નાણાંને ચૂકવી દે, આપણું કમિશન ચૂકવી દે, ખર્ચ કોઈ પણ ચૂકવી દે તો આ બધી પાસબુકના ખાનામાં ઉધાર કરવામાં આવે છે। બેંક માટે વેપારી ખાતું વ્યક્તિ ખાતું છે એટલે વ્યક્તિ ખાતાને લગતા જ નિયમો લાગુ પડે છે। બેંક ખાતું રહ્યું એ વ્યક્તિ ખાતું છે એટલા માટે અહીંયા આપણે વ્યક્તિ ખાતાના નિયમો જ લાગુ પડશે। લેનાર ખાતે ઉધાર અને આપનાર ખાતે, આ નિયમ પ્રમાણે વેપારી ખાતું પાસબુકમાં ઉધાર કે જમા થશે। વેપારી બેંકમાંથી નાણાં ઉપાડે, કોઈ ખર્ચની કે અન્ય કોઈ ચૂકવણી કરે તો વેપારી લેનાર છે તેથી તે રકમ ઉધારવામાં આવશે। ખાસ વિદ્યાર્થી જો, વેપારી બેંકમાંથી નાણાં ઉપાડે, કોઈ ખર્ચ કે કોઈ ખર્ચની ચૂકવણી કરે એટલા માટે વેપારી લેનાર છે એટલે એના ખાતે ઉધાર કરશે અને બેંક આપનાર છે એટલે એના ખાતે શું કરશે? જમા કરશે। એવી જ રીતે જો અન્ય વેપારી બેંકમાં નાણાં ભરે, અન્ય આવકો બેંકના વેપારી વતી વસૂલ કરે ત્યારે વેપારી આપનાર છે। પછી તમે બેંકમાં નાણાં ભરો,
પછી અન્ય વ્યક્તિને કોઈ નાણાં આપો અથવા બેંક વેપારી વતી કોઈ પણ વસૂલાત કરે તો વેપારી આપનાર છે, તેથી તે રકમ એના ખાતે શું થશે? જમા. વર્તમાન સમયે બેંકો દ્વારા કમ્પ્યુટરાઇઝ પાસબુક પણ ઉપયોગ થતો હોય. પાસબુકનો નમૂનો અહીં આપણે આ રીતે બનાવવાનું છે. તારીખ, વિગત, ચેક નંબર, ઉપાડેલ રકમ રૂપિયા, જમા કરેલ રકમ અને બાકી રકમ અને બેંક અધિકારની સહી. હવે એમાં ઘણો બધો ફેરફાર કમ્પ્યુટરાઇઝથી, પહેલાં જે તારીખનો વ્યવહાર હોય તારીખ એની વિગત, ચેક નંબર હોય તો ચેક નંબર, ઉપાડ રકમ ઉધાર ઉપાડી તો જમા કરી તો જમા, અને ત્યાર પછી બેની બાકીઓ અને અધિકારની સહી. તો આ ખાનામાં જે તારીખે બેંક સાથે વ્યવહાર થયો હોય એ તારીખ નોંધવામાં આવે છે. વિગત. વિગતના ખાનામાં વિગતોની અંદર કયા માધ્યમ દ્વારા બેંક શિલ્લક વધી છે કે ઘટી તે અંગેની નોંધ કરે. દાખલા જો ચેકથી ચૂકવણી કરી હોય તો તેનો ચેક નંબર નોંધ, જો રોકર બેંકમાં ભરી હોય તો રોકર એમ નોંધાય છે. આમ વિગતની બાજુમાં ચેક નંબરનું ખાનું, કયા નંબરનો ચેક લખી આપવામાં આવ્યો છે તે આની અંદર પાસબુકની અંદર દર્શાવવામાં લખવામાં આવે છે. જો રોકડા ચૂક હોય તો રોકડ અંગેનો વ્યવહાર, ચેક લઈક હોય તો ચેક દ્વારા વ્યવહારો વિગતોની અંદર દર્શાવવામાં આવે છે. ઉપાડેલ રકમ. અહીં આ ખાનામાં વેપારી બેંકમાંથી રોકડેથી કેટલી રકમ તથા ચેક દ્વારા ચૂકવેલી રકમની નોંધ કરવામાં આવે છે. તો આ ખાનામાં તમે બેંકમાંથી કેટલી તમે રોકડ ઉપાડી છે અથવા ચેકથી વ્યક્તિને કેટલી રીતે ચૂકવી છે, ચેકથી રકમ ઉપાડેલી છે, તો બેંક દ્વારા લેવામાં આવતી વિવિધ પ્રકારના ચાર્જિસ અને બેંકે વેપારી વતે ચૂકવેલ ખર્ચાની પણ આ ખાનામાં નોંધ કરવામાં આવે છે. બેંક તમને આ બધી જે સુવિધા આપે છે તો સુવિધાના બદલામાં તમારી પાસેથી જે ચાર્જ વસૂલ કરવામાં આવે છે તો એ ચાર્જ વસૂલની રકમ પણ અહીંયા જ ઉધારવામાં આવે છે. જમા કરેલી રકમ. તો અહીં આ ખાનામાં વેપારી બેંકમાં ભરેલ રોકડ કે ચેકની નોંધ, તમે બ્રોકર બેંકમાં ભર્યા હોય અથવા ચેક ભર્યા હોય તો તેની નોંધ પણ અહીંયા કરવામાં આવે છે. બેંકે વેપારીને આપવામાં થતી વ્યાજની રકમ બેંકે આપણા વતી વસૂલ કરવામાં આવે છે, આ બધાની નોંધ ત્યાં કરે છે. અને બાકી આ ખાનામાં બને તે વ્યવહારની નોંધ ગયા પછી બેંકમાં કેટલી બાકી રહી છે તે દર્શાવવામાં આવે છે. આ બાકી જમા રકમ અને ઉપાડેલ રકમનો તફાવત દર્શાવે છે. બેંક અધિકારની સહી. તો પાસબુક ભરનાર અધિકાર દરેક વ્યવહારનો નોંધ પછી સહી કરે છે. જો પાસબુક કમ્પ્યુટર પર તૈયાર કરવામાં આવ્યું હોય તો તેમાં બેંક અધિકારની સહી ખાતું સામાન્ય રીતે રાખવામાં આવતું નથી. જો કમ્પ્યુટર થયું તો અધિકારની સહી નથી, નકર જો ઉદાવલી રીતે હોય જૂની પદ્ધતિ તો જોવા મળે. ટૂંકમાં અહીં કહી શકાય કે બેંક ખાતામાં કે રોકડમેર ખાનામાં વેપારીને જે વ્યવહાર નોંધાય છે તેનાથી ઉલટી વિરુદ્ધ તે નોંધ સામાન્ય રીતે થઈ. ટૂંકમાં કહીએ તો રોકડમેર કોઈપણ બેંક ખાતામાં કે રોકડમેરના બેંક ખાનામાં વેપારીએ જે વ્યવહારોની નોંધ કરી હોય, એટલે બેંક ખાતામાં કે રોકડમેરના બેંક ખાનામાં વેપારીએ જે નોંધ કરી છે તેનાથી ઉલટી એટલે વિરુદ્ધ નોંધ સામાન્ય રીતે પાસબુકમાં કરવામાં આવે છે. વેપારીએ જે ઉધાર કર્યું હોય તો પાસબુકમાં જમા, અને પાસબુકને જમા કર્યું હોય તો પાસબુકમાં. દાખલા તરીકે જો 10,000 રોકડા બેંકમાં ભરવામાં આવ્યા તો બેંક ખાતામાં વેપારી ચોપડે નોંધ, આ રકમ બેંક ખાતામાં વેપારીના ચોપડો, બેંક ખાતું એટલે વેપારીનો ચોપડો, પાસબુક એટલે બેંકનો ચોપડો, ખાસ રાખજો. તો રોકડા ભર્યા એટલે આ રકમ બેંક ખાતે ઉધારવામાં આવશે. બેંકમાં ભર્યા એટલે રોકડમેરના વેપારી ખાતામાં ઉધારશે, એટલે રોકડ ખાતે જમા કરવાનું ઉધારવામાં આવે છે. તો આપણે અહીંયા શું કરવાનું, જમા. ખાસ વિદ્યાર્થી મિત્રો, આ રકમ બેંક ઉધારશે તો આપણા ખાતામાં શું થશે, જમા થશે. પાસબુકમાં શું થશે, તો રોકડ ખાતે ઉધાર થશે અને વેપારી ખાતે શું થશે, જમા થશે. તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરમાં રોકડમેર એટલે શું એના વિશે અભ્યાસ કરશું. ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો. અસ્તુ.